નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. રાજકોટ અગ્નિકાંડની સતત ચર્ચા કરી રહ્યા છે અને દરેકે દરેક આજે મીડિયાની વાત કરીએ કે એના સિવાય આજે સોશિયલ મીડિયાની વાત કરીએ તો દરેકની નજર અત્યારે આ રાજકોટ અગ્નિકાંડ પર છે. કારણ કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ જેટલા પણ આરોપીઓ છે કે જેમણે પરવાનગી આપી હોય કે જે અધિકારીઓ ત્યાં રહ્યા હોય કે જેમના કારણે આ જે ગેમ ઝોન છે એનઓસી વગર ફાયર સેફટી વગર ધમધમતું હતું અને જેના કારણે 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે એમને કડકમાં કડક સજા મળે. અને જે પ્રકારે સતત જે આપણે આ ગેરજવાબદારીઓનો ઇતિહાસ જોઈ રહ્યા છે ગુજરાતમાં કે જેના કારણે વારંવાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે છે અને હવે સરકાર એવો દાખલો બેસાડે કે જેથી કરીને પરવાનગી વગર જે આ ગેમ ઝોન હોય કે ટ્યુશન ક્લાસ હોય કે પછી અન્ય કોઈ પણ બિલ્ડિંગ કેમ ના હોય પણ એ ફાયર સેફટીના વગર એની પરવાનગી વગર એ બિલ્ડિંગ કે એ ગેમ ઝોનને ચાલુ કરતા પહેલાં પણ રાજકોટ અગ્નિકાંડમાં લોકોને શું સજા મળી હતી તે યાદ કરે. સાથે જે પ્રકારે લોકોનો આક્રોશ જોવા મળ્યો છે, જે રીતે અત્યારે લોકોની સાથે સાથે બધા જ જે સામાન્ય જનતા હોય કે રાજકોટના લોકો હોય તો બધા જ સમગ્ર ગુજરાતના લોકો કે જે રીતે અત્યારે આ માંગણી કરી રહ્યા છે કે માનવ હદ કરવામાં આવે ને તે જ સજા લોકોને મળતી હોય ને એ જ સજા આ અધિકારીઓને પણ મળે. પણ હાલ તો અત્યારે જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કોઈની બદલી કરવામાં આવી છે, આ રીતની કાર્યવાહી હાલ આપણને જોવા મળી રહી છે. પણ માંગ એ છે કે જે માત્ર નીચલા અધિકારીઓ એટલે કે જે ત્યાં કામ કરતા લોકો હતા એ લોકોની અત્યારે ધરપકડ કરવામાં આવી છે, શું એટલું પૂરતું છે? વારંવાર જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે જે નાના લોકો કામ કરતા હોય છે ને એ લોકોને સજા આપવામાં આવે છે અને દર વખતે જે મોટા અધિકારીઓ હોય કે જેમના ઉપર આ રાજકારણીઓનો આશીર્વાદ હોય કે જે લોકો એવું કહી શકાય કે જેમની પાસે પૈસા હોય મિલકત હોય તે લોકો છટકબાજી કરી લેતા હોય છે, આ વખતે ફરી એ જ મુદ્દો અહીંયા પણ જોવા મળી રહ્યો છે કે ક્યાંક જેમાં કહી શકાય છે કે જે આ ગેમ ઝોનના માલિકો છે શું એમના પર પણ કોઈનું હાથ છે કે કેમ, તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા. એની સાથે જ વાત કરીશું કે ખરેખર કાયદાકીય પ્રક્રિયા શું હોવી જોઈએ, કેવી સજા આ અધિકારીઓને મળવી જોઈએ, ત્યાં ઉપસ્થિત લોકોને મળવી જોઈએ અને જેમને પરવાનગી આપ્યા વગર આ જે ગેમ ઝોન છે તે આટલા સમય સુધી ધમધમતું રાખ્યું તેના વિશે પણ કરીશું વાત. તેમને પણ શું સજા થવી જોઈએ તેના વિશે પણ કરીશું ચર્ચા. જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે એડવોકેટ સોનલબેન જોશી અને રિટાયર્ડ આઈપીએસ ઓફિસર અંબાલાલ ચૌહાણ. આપનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક. સોનલબેન, સૌથી પહેલા તો શું કહેશો આપ, શું ખરેખર આપણો જે કાયદો છે, જે કાયદાકીય પ્રક્રિયા છે, જે ન્યાય પ્રક્રિયા છે જેના પર સૌ કોઈને વિશ્વાસ હોય છે પણ ક્યાંક ને ક્યાંક ધીમી પ્રક્રિયા અને છટકબાજી જેના કારણે ઘણી વખત તેના પર આક્ષેપો પણ થતા હોય છે, કટાક્ષ પણ થતા હોય છે, શું આ વખતે આપણી કાયદાકીય પ્રક્રિયા, આપણો કાયદો, આ જે નિર્દોષ લોકોના જીવ ગયા છે એમના જે પરિવારજનો છે એમને ન્યાય અપાવી શકશે કે કેમ? હું એવું માનું છું કે ચોક્કસપણે ન્યાય મળશે અને એના માટે વકીલ આલમે જે લોકોએ પ્રાઇવેટ કેસ લડવાની પણ ના પાડી દીધી છે અને એવું જ હોવું જોઈએ. અને મોટા જે વગદાર લોકો છે ત્યાં જઈને ફોટા પડાવી અને ઇનોગ્રેશન કરવામાં અથવા તો ખાલી મળવા જવામાં ફોટા પડાવ્યા છે, પરંતુ એક નૈતિક જવાબદારી આવે છે. આજે હું મારી જાતના વકીલ કહું છું પણ સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે કામ કરું છું, તો ક્યાંય કશું થતું હોય, રોડ ઉપર કોઈની સાથે ખરાબ વર્તન થતું હોય, કોઈ નાના બાળકની તસ્કરી થતી હોય, કોઈ કોઈને મારામારી થતી હોય, તો મારે પોતે ઉભું રહીને એના માટે મદદ કરવી જોઈએ. કેટલી વાર મેં 100 નંબર પર પોલીસ બોલાવી હશે. હવે જયારે પોલીસ અધિકારીને આ વસ્તુની ખબર છે એ લોકો જાય છે તો શું એ લોકોએ ધ્યાન ન રાખવું જોઈએ? એ લોકોએ ધ્યાન નથી રાખ્યું એટલે એના માટે તમે જેમ વાત કરી એમ ખાલી સાપરાધ મનુષ્ય વસ્તની વાત કર્યા કરતા ખાલી માત્ર ને માત્ર એક્શન્સ લેવા એ બહુ જરૂરી છે. અને 302 ની સેક્શન્સ લાગવી, સસ્પેન્ડ ન કરવા, મારું બહુ ક્લેરિટી સાથે કહેવું છે કે એ લોકોને સસ્પેન્ડ નહીં કરવા જોઈએ, એ લોકોને ડિસમિસ કરવા જોઈએ, ક્યારે પણ આ નોકરીના લાયક નથી. સેન્સિટાઇઝેશન એ લોકોમાં છે જ નહીં. TDO ઓફિસર આવી ગયા, BO પરમિશન વાળા આવી ગયા, વિચાર કરો કે આ તો ન્યૂઝ અને મીડિયા છે કે એમને ચેક કર્યું, વિચાર કરો આટલા બધા ધમધમે છે એમાં ખાલી 11 લોકો પાસે જ મંજૂરી છે અને કદાચ તમને નવાઈ લાગશે કે જે પંપલાસ પોતા વાળું છે બનતા પહેલા જ એમાં આગ લાગેલી, બનતા પહેલા જેટલી મોટી જબરજસ્ત આગ લાગેલી કે આખું સ્ટ્રક્ચર ને બધું ઉડી ગયું. તો આ લોકો અત્યારે ક્યાં ગયા? અત્યારે જે લોકો ફરી રહ્યા છે, નવી રિક્રુટમેન્ટ કરવામાં આવી છે, એ લોકોને ખાલી સુપરવિઝન કરવાનું હોય છે, એમને ના સુપરવિઝન કર્યું, ના ચેક કર્યું, ના કઈ નહીં. આટલા બધા બાળકો શું અહીંયા આગળ પ્રાણીઓ કરતા પણ મનુષ્યની વેલ્યુ ઓછી છે?
તમારા વાલ સોયા લોકોને તમે જયારે 6 ફૂટના કે 5 ફૂટના હોય અને એને 1 ફૂટના થેલીમાં ભરીને લઈ જવાનો વારો આવે ને, આનાથી વરવું કઈ જ ન હોઈ શકે. અને 100% એમની ઉપર ખાલી 304 નળ આવી જોઈએ. મેં ગઈકાલે પણ વાત કરી હતી અને કદાચ અમારી ડિબેટ પછી અસર પણ થઈ છે. એમને કીધું કે નવો કાયદો લાવવામાં આવશે અને એ હેઠળ જ આ લોકોની ઉપર એક્શન લેવામાં આવશે. ખાલી 10 વર્ષ કેસ ચાલે અને નિર્દોષ છે ને બહાર નીકળી જાય, અમારો કોઈ વાંક નતું ને આ હતું, એ ન થવું જોઈએ. એક્શન લેવા અને જે પણ અધિકારીઓ છે એ લોકોને ડિસમિસ કરવા જોઈએ. એમનો ઇવન પક્ષ રજૂ કરવાનો મોકો પણ ન આપવો જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ. અને રાજકોટ બાર એસોસિએશને તો આરોપી તરફથી કેસ ન લડવા માટેનો મોટો નિર્ણય પણ કર્યો છે. દારૂની મજા માણવામાં આવી રહી હતી, મીડિયા જાય છે ને એ જુએ છે કે બીજે ક્યાં ક્યાં આ રીતે પરવાનગી વગર ગેમ ઝોન ચાલી રહ્યા છે, તો પોલીસ વાળાનું શું કામ છે? મને એ નથી સમજાઈ રહ્યું કે દર વખતે જયારે પણ આવું કંઈક બનતું હોય છે ત્યારે તપાસ કરવામાં આવે છે અને પછી બધું બંધ કરવામાં આવે, પણ એ પહેલા જયારે આ ધમધમતું હોય છે પરવાનગી વગર, ત્યારે ક્યાંક પોલીસની નિષ્ક્રિયતા ઉપર કેટલા સવાલો ઉભા થાય છે. પોલીસ શું કરે છે? આ બધું થયું ત્યાર પછી પણ ક્યાંક મીડિયા એક્ટિવ છે, પણ પોલીસ શું કરે છે? માત્ર પોલીસ જ કામ નથી કરતી અથવા ઓછું કરે છે અપેક્ષા કરતા, એના કરતા બધા જ ડિપાર્ટમેન્ટ એના માટે જવાબદાર છે. કારણ કે આમાં મ્યુનિસિપલ કમિશનરની પણ ટ્રાન્સફર થઈ છે, પોલીસ કમિશનરની પણ ટ્રાન્સફર થઈ છે, બીજા અધિકારીઓને અમુક સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. એટલે જવાબદારી સરકારી તંત્રની સમગ્ર રીતે છે, માત્ર કોઈ એક જ ડિપાર્ટમેન્ટ આના માટે જવાબદાર છે એવું નથી. એ એક વાત છે. બીજી વાત એ છે કે ખરેખર છેલ્લે જે આ એનઓસી નથી ફાયર ડિપાર્ટમેન્ટની, અને છતાં આને કામ શરૂ થઈ ગયું છે, પીઆઈએ એનઓસી માટે ભલામણ કરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી, અને એના બેઝ ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એનઓસી આપી છે. અને ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સમાં કે એમાં જે જણાવ્યું એ પ્રમાણે એ રિન્યુ પણ કરવામાં આવી છે. એટલે આ છેલ્લે બક સ્ટોપ્સ હિયર, છેલ્લે પોલીસ કમિશનર પાસે આવી અને આ જવાબદારી જે છે એ નક્કી થાય છે. એટલે પહેલી વાત, સૌથી પહેલા જે સંચાલકો છે એમણે જે આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું, લગભગ 2-3 માળનું એવું કહે છે, અને એમાં આખા લોખંડ અને જે પ્લાસ્ટિક રેક્ઝિન જે સોફાઓ બીજા બેસવાના જે હતા એના ઉપર પણ રેક્ઝિન હતું, જે અંદર જે કોઈ બાળકો આવે અથવા જે કોઈ વ્યક્તિઓ અંદર આવે એને બેસવા માટે રબરના ટાયરની ખુરશીઓ બનાવી હતી. એક એક ટાયર ઉપર બીજું ટાયર મૂકી પછી એને બાંધી સાધી જે રીતે કરી અને એના ઉપર બેસવાનું, એ જાતની એની સીટોની એ હતી. અને ત્રીજી સૌથી અગત્યની અને મહત્વની બાબત એ છે કે ત્યાં ડીઝલ આખું ભરવામાં આવેલું. હવે આ ડે જે ડીઝલનો જે કોટા છે એ પ્રમાણે નથી આપવામાં આવ્યો, તો એટલે એના પ્રમાણ કરતા ઘણો વધારે આપવામાં આવ્યો છે અને એ પાછો સંગ્રહ થાય છે. એટલે એના માટે પણ કલેક્ટર સાહેબના અંડરમાં જે કોઈ આ ડીઝલ માટેનું પેટ્રોલ માટેનું જે કોઈ ડિપાર્ટમેન્ટ હોય એ જવાબદાર છે. અને છેલ્લી વાત એ છે કે એક તો તમે આખી તૈયારીઓ કરી દો છો કે જેથી આગ લાગે, ડીઝલનો મોટો પુરવઠો જથ્થો હોય ત્યાં એક તણફો પણ પડે તો પણ આગ લાગે. આપણને આપણે જઈએ છીએ પેટ્રોલ પંપ ઉપર તો કોઈને સિગરેટ પીવી હોય તો પણ એની ઉપર પ્રતિબંધ છે, કારણ કે એક તણફો પણ આખું પેટ્રોલ પંપ સળગાવી શકે. તો અહીંયા તો પાછું એનું વેલ્ડિંગનું કામ ચાલતું હતું અને એ વેલ્ડિંગના કામના જે તણખા જે ઉડ્યા અને એના કારણે માત્ર 10-15 મિનિટમાં જ દરેક જગ્યાએ આગ એકાએક ભળાભળ આગ લાગી ગઈ અને લોકોને ભાગવાનો જે એક ઇમરજન્સી એક્ઝિટ હોવો જોઈએ. જોજે આપણે તો એવું કહીએ કે જ્યારે પણ આવા ગેમ ઝોન હોય કે કોઈ પણ એવી જગ્યા હોય ત્યાં જયારે તમારે કામ કરવું છે, વેલ્ડિંગ નું કામ ચાલે છે, ત્યારે એટલા દિવસ તમે ગેમ ઝોન બંધ નથી રાખી શકતા? બિલકુલ એક્ઝેક્ટલી.
ઓન ધ કોન્ટ્રરી, અહીંયા તો જે 599 ની ફી હતી એ શનિ રવિ ની બે દિવસની રજાઓમાં માત્ર 99 રૂપિયા કરી દેવામાં આવી. એટલે દરેક ને એમ લાગ્યું કે ભાઈ આપણને એક વ્યક્તિ દીઠ અથવા એક બાળક દીઠ આપણને 500 રૂપિયાનો ફાયદો થાય છે, તો ચાલો. એટલે બધા દોડ્યા. અને એ ત્યાં પછી બીજી વસ્તુ કે એની મેક્સિમમ લિમિટ પણ હોવી જોઈએ, જેવી રીતે થિયેટરમાં મેક્સિમમ લિમિટ હોય છે કે ભાઈ આટલા માણસોથી વધારે નહીં ભરવાના. નડી રહી છે. અને એમણે કોઈ પણ જાતની આ રીતે ફાયર ડિપાર્ટમેન્ટમાં કોઈ એમ કે છે કે અરજી આપી છે પણ પરવાનગી આપી નહોતી, કોઈ એમ કે છે કે ફાયર ડિપાર્ટમેન્ટમાં અરજી પણ નહોતી આપી. અને અત્યારે એમનો પોતાનો બચાવ પણ એ છે કે અમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ નથી. કોર્ટમાં જે ગઈકાલે વાતચીત થઈને એમાંથી જે અમુક જાણવા મળ્યું કે અમારી પાસે કોઈ જે ડોક્યુમેન્ટ છે એ બધા ત્યાં જ હતા અને એ બધા સળગી ગયા છે. એટલે એ એક કાયદાની એક છટકબાજી જેવું. આ પ્રકારની છટકબાજી શું એમને કામે લાગશે? એ સિવાય વધુ એક છટકબાજી પણ એમને ગોતી છે કે એમણે એક ફર્સ્ટ ડોક્યુમેન્ટ પર સાઈન કરાવ્યા છે કે જેમાં એવું લખ્યું છે કે જે લોકો પણ અંદર એન્ટ્રી લઈ રહ્યા છે એમને જો કઈ પણ થાય છે તો પૂરી જવાબદારી એમની છે. શું આ બધું સોનલબેન શું લાગે છે આપને આ છટકબાજી માટે કામ લાગશે? સોનલબેનની સંમતિથી બીજી એક વાત પણ કરી લઉં. અત્યારે મારી પાસે આ એફઆઈઆર ની કોપી છે. આ જે એફઆઈઆર જે છે એમાં એમાં ફરિયાદી તરીકે જેનું નામ છે એ ત્યાંના પીએસઆઈ છે. એમનું નામ છે છઠ્ઠી કોલમમાં. અને સરકાર તરફે પીએસઆઈ પ્રજ્ઞેશ અને એની સરનેમ ત્રાજિયા લખી છે. એના ફાધરનું નામ એના પછીના પાના ઉપર લખ્યું છે. પિતાનું નામ પરેશ કુમાર બી ત્રાજિયા. એ ફરિયાદી છે. એક જ સેકન્ડ. અને છેલ્લે ફરિયાદી તરીકે જેની સહી છે એ કોઈ માલી કરીને છે, સોરી મીલા જગમાલભાઈ અડતરિયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર. એટલે જે ફરિયાદી છે એની નીચે સહી જ નથી અને સહી બીજા કોઈ વ્યક્તિની છે. અને આખો જે એફઆઈઆર લખ્યો છે એફઆઈઆર થોડો ઘણો વ્યવસ્થિત છે એવું કહી શકાય. લગભગ 70-80% વ્યવસ્થિત છે. બાકી આ જે પણ એક આ પણ એક લૂપહોલ જે છે જેનો એ લોકો કાયદાની રીતે લાભ ઉઠાવવા માટે કોશિશ કરશે. અને શું કાયદાકીય રીતે છટકબાજી શોધી શકશે આ આરોપીઓ? બદલીઓ તાત્કાલિક કરવામાં આવી છે. ઇવન પોતે ચાર્જ પોતાના હસ્તક રાખ્યો છે. બહુ સેન્સિટાઈઝ થઈને કામકાજ ગવર્નમેન્ટે કરવાનો પ્રયત્ન કર્યો છે. આપને લાગે છે કે બદલીઓ કરવાથી સસ્પેન્ડ કરવાથી આ નહીં થાય? પરંતુ આજે સસ્પેન્શન જયારે નામગાર હાઈકોર્ટ ઇન્વોલ્વ થતી હોય છે ત્યારે બહુ સ્ટ્રિક્ટલી દરેક વસ્તુ ફોલો થતી હોય છે. અને સીટને પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે જલ્દીમાં જલ્દી રિપોર્ટ કરવાનો કીધો છે. અને હવે કદાચ કોઈને આ વખતે કોઈને બક્ષવામાં નહીં આવે કારણ કે હવે લિમિટ પૂરી થઈ ગઈ છે, ચાહે મીડિયા કર્મીઓની હોય સામાન્ય જનતા. સોનલબેન બહુ દુઃખની સાથે આ વાત કહેવી પડે છે. દર વખતે આવો કોઈ કાંડ થાય ને પછી આપણે કહીએ કે આ વખતે હવે આ વખતની નો અંત ક્યારે હશે એ ખરેખર નથી સમજાતું. હવે ગવર્નમેન્ટે લાવવાનો અને સિસ્ટમ તો કોઈ સિસ્ટમ જ નથી. હાઈકોર્ટ જેમાં દખલબાજી કરે જેમાં હાઈકોર્ટ ઇન્વોલ્વ થાય એમાં ચા બધું થાય, બાકી સામાન્ય રીતે તો શું થતું હશે આપણે એ સમજી શકીએ છીએ. જેમાં લોકો ઇન્વોલ્વ થાય, જે સોશિયલ મીડિયા પર વાયરલ થાય, જેમાં હાઈકોર્ટ પોતાની રીતે દખલગીરી કરે, એ જ કેસમાં ખરેખર ન્યાય મળે એવું હવે માનવું પડે આપણને. 100% પિનલ આપણે વાત સાચી જ કરી રહ્યા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક મેં અગાઉ પણ કીધું હતું
આ ભ્રષ્ટાચાર છે, અને હજી બી હું કહીશ કે જેટલી ભ્રષ્ટાચાર જે એસીબી છે, એન્ટી કરપ્શન બ્યુરો પણ કામ કરી રહ્યું છે, અને ભ્રષ્ટાચાર જેટલા અધિકારીઓ છે એ લોકોની મિલકતો જોવી, એ લોકો કદાચ એમનો પગાર 44,000 હોય અને 30,000 ભાડામાં તો બંગલામાં રહેતા હોય, તો એ પૈસા ક્યાંથી આવે છે? એ ગવર્મેન્ટ પોતે ક્વેશ્ચન કરવો જોઈએ. ગવર્મેન્ટે એક આખી એક અલગ રચના કરવી જોઈએ કે એ લોકોનો હોદ્દો, એ લોકોની પ્રોપર્ટી, એ લોકોના ઘરમાં પહેલા શું હતું. આ રીતે આવક કરતા મર્યાદા એ કોઈ ફરિયાદ જ નથી કરતું. મારી પાસે કેટલા કેસીસ આવતા હશે જેની અંદર હું એવું કહીશ કે ક્લાસ 1-2 ની વાત હોય, એમ કે અમારા ઘરની અંદર લોકો બેંક ઉપર ભરોસો નથી કરતા, અમે ઘરમાં પૈસા બેડ ભરીને મૂકી રાખે છે. આવી વાતો લોકો જોડે સાંભળવા મળતી હોય છે જયારે દીકરીઓ આવતી હોય. જવાબદારી હોવી એ જરૂરી છે, પરંતુ આ તો એમના ફરજ રૂપે આવતું હતું ડીડીઓના એસ્ટેટ ખાતાના, અને પૂછવું જોઈએ. અને કદાચ ફોરેન ની અંદર તમે કોઈ પ્રોપર્ટી ખરીદો છો અને તમારે કોઈ કામ કરવું છે તો એના માટેનું ક્લિયરન્સ લેવું પડે, કારણ કે નીચેના માળે તમે કોઈ રહેતા હોય ને એવી કોઈ કામ હોય ને તમે ઉપરના માળે કોઈ પ્રોપર્ટી લો છો તો એના માટે અમે આ કામ કરીશું સોસાયટી પાસેથી ક્લિયરન્સ. આ નવા લો, નવી વસ્તુઓ એમેન્ડ કરવી બહુ જરૂરી છે. જો આ એમેન્ડમેન્ટ કરવામાં આવે તો આવી બધી વસ્તુ, બીકોઝ આપણો દેશ વિશાળ છે, વિશાળ જનતા છે, અને એ લોકોને બધા સુધી પહોંચવું અને સ્ટ્રિક્ટ રૂલ્સ અને રેગ્યુલેશન કરવા એ બહુ જરૂરી છે. ખાલી વોટ બેંકની રાજનીતિ એ કડક કાયદા કર્યા અને પછી છોડી મૂકવા હેલ્મેટ જેવું એવું ન કરતા એક સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન. આપણે લાગે છે કે કાયદાકીય રીતે અહીંયા જેમણે તો પરવાનગી આપી છે એ લોકો પણ જેમને તપાસ નથી કરી કે જે આ ગેમ ઝોન છે આ ફાયર સેફ્ટી વગર ઇમરજન્સી ગેટ વગર કેમ ચાલતું હતું એ લોકોને પણ, અને હવે આમાં ઇન્વોલ્વ બધા જ અધિકારીઓને આપણું નથી લાગતું કે અટેમ્પ્ટ ટુ મર્ડર એમાં જે કઈ પણ કલમો લાગતી હોય એ લાગવી જોઈએ, લાગવી જોઈએ. અને ઘણા વકીલો પણ ટ્રાય કરી રહ્યા છે, જો બધા વકીલ આલમ ખૂબ જ સેન્સિટાઈઝ છે, કોઈ વકીલ એમને મળવાનો નથી, અને કોઈ એમના વતી ઇવન એવું કહી શકાય કે ગુજરાત બાર એસોસિએશન માંથી કોઈ પણ લોયર પ્રાઇવેટલી એમનો કેસ લડશે નહીં. હવે એમને લીગલ હેલ્પ અને જે કાયદાકીય રીતે જે હ્યુમન રીતે મળે, જેમ કસાબને પણ લોયર મળ્યો તેવી પરિસ્થિતિ એ લોકોની છે, કારણ કે એમને જે કામ કર્યું છે આતંકવાદીઓથી કમ નથી કર્યું, કારણ કે માણસો મારી નાખ્યા છે. અને માણસો એવું માનીએ ચૌહાણજી, આપણે એવું એક વખત સાંભળવામાં કદાચ આ વાત થોડી અજીબ લાગે, કોઈ એમના ઇન્ટેન્શન્સ નતા કે હું એ રીતના લોકોને લોકો મારી નાખે, ચોક્કસ પણ એમને કઈ એવો વિચાર નહીં કર્યો હોય કે આમાં અહીંયા લોકો આવે ને એમના ત્યાં આગ લાગી જાય ને લોકો. વાત એ છે કે આવી ભૂલો પહેલા પણ બનેલી છે, એનાથી કઈ શીખતા નથી લોકો. આપણી પાસે આ કોઈ પહેલું કાંડ તો છે નહીં, કેટલી વખત આવું બન્યું છે, પણ માત્ર થોડા પૈસાની લાલચમાં આજે મોટા ગેમ ઝોનના માલિકો હોય ને એ લોકો માત્ર પૈસાની લાલચમાં કરતા હોય, વિચારતા જ ના હોય કે આવું કંઈક બની શકે છે. ના પીનલ, આવી વસ્તુ ન કહી શકાય કે એમનો એમનો ઈરાદો નતો. 100% ઈરાદો હતો ખુલ્લા વાયરો છોડવા, અને પછી તમે એમ કહો કે એમનો ઈરાદો નતો. એ બે જવાબદારી સોનલબેન, એ બે જવાબદારી, અને કેમ, કારણ કે એમને કોઈની પડી નથી. ખોટી વાત છે, અને આ એક્શન આ મર્ડર જ કર્યા છે, અને આટલા આટલી બરબડતા મર્ડર કરવા 302 ની સેક્શન લાગવી જોઈએ, અને આ લોકો માટે નવો કાયદો બનાવવાની પણ વાતચીત ચાલી રહી છે. તો કહું છું કે પહેલા જે કઈ પણ જે પણ એવા તક્ષશિલા કાંડ કે જે કાંડ આપણા ત્યાં બન્યા છે કાંકરિયામાં એવું થયું છે, એના જે પણ આરોપીઓ છે ને એમને એવી સજા મળી હોય તો આ લોકો સુધરશે. શું લાગે છે ચૌહાણજી આપને કે અહીંયા એવી કોઈ ઉદાહરણરૂપ સજા અત્યાર સુધી કોઈને મળી જ નથી? હંમેશા આપણે જોઈને કે જે નીચેના લેવલ પર કામ કરતા લોકો હોય છે ને એ લોકોને સજા મળી જાય છે, અને મોટા એવા લોકોને સજા જ નથી મળતી, એટલે કોઈ દાખલો જ નથી બેસતો, એટલે જ આવા વાયર છૂટા રહે કે પછી જે અહીંયા વાયરિંગ નું કામ ચાલતું હતું ત્યારે પણ આ ગેમ ઝોન ચાલુ રાખવામાં આવ્યું. આવી બે જવાબદારી ત્યારે જ થાય છે કે જયારે લોકોને એવું યાદ જ ના રહે કે ખરેખર આવું કઈ કરીશું ને તો શું સજા થઈ શકે છે. ચૌહાણજી, હવે આમાં એવું છે કે એફઆઈઆર માં જ અમુક નામો છે, દાખલા તરીકે ધવલ કોર્પોરેશનના માલિક જે છે એ એક પાર્ટનર છે, અને એમાં ધવલભાઈ નું પોતાનું નામ પણ એફઆઈઆર માં છે જ. અને એ જ રીતે આ જે બીજા જે લોકો છે એમાં પણ 2-3 પાર્ટનર છે, અને બીજા 2-3 સંચાલકો છે, એટલે એમના નામ છે. એટલે જે લોકો આ જવાબદાર છે મુખ્ય, અને જે રીતે ભ્રષ્ટાચાર કરવો એ તો પબ્લિક સર્વન્ટ એના માટે તો જવાબદાર છે જ, પણ સાથે સાથે જે ભ્રષ્ટાચાર કરાવી અને આવા ખોટા ધંધાઓ જે કરે છે કે જેનાથી આખી માણસની જિંદગીઓનો સવાલ બની જાય છે, એક નહીં પણ અનેક. આમાં જો વધારે માણસો ગયા હોત તો વધારે થઈ જાય. બીજી વાત એ છે
કે અત્યારના કાયદાઓ મુજબ 15 મીટર કરતા વધારે ઊંચું જે કોઈ મકાન હોય એને બહુમાળી મકાન ગણવું, એટલે બહુમાળી મકાનમાં જે આવશ્યક જે છે, ઇમરજન્સી એક્ઝિટ છે, રેરાનું સર્ટિફિકેટ છે, બીયુ સર્ટિફિકેટ છે, અને એ જ રીતે ફાયરનું સર્ટિફિકેટ છે, આવા બધા 8-10 પ્રકારના એમાં સર્ટિફિકેટની જરૂર હોય છે. એના સ્ટ્રક્ચર માટે પણ એન્જિનિયરની કે આર્કિટેક્ટની કે એની જરૂર છે કે આ સ્ટ્રક્ચર જે બનાવ્યું છે ટકી શકશે કે કેમ, 2 માળનું 3 માળનું જે કોઈ બનાવી શકે છે બનાવ્યું છે. અને અને સાથે સાથે બેદરકારી એટલે કેટલી બધી કે ફાયર લાયસન્સ નથી, અને સાથે સાથે ફાયરના સાધનો, ફાયર એકદમ લાગી જાય જ્વલનશીલ જેને કહેવાય એવા પદાર્થોનું ત્યાં મોટું સ્ટોરેજ કરવામાં આવ્યું છે, અને એની બાજુમાં જ પાછું ત્યાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે જેના તણખા વણખા ચાલી રહ્યા છે. એટલે આ ક્રિમિનલ નેગ્લિજન્સ જ છે, ક્રિમિનલ નેગ્લિજન્સ છે, કાયદાકીય બેદરકારી છે. અને આમાં હાઈકોર્ટે એક સારું કર્યું છે કે 2 દિવસનો ઇન્ટરિમ રિપોર્ટ આપવો, એટલે વચગાળાનો જે રિપોર્ટ છે એ બનતા સુધી આજે હાઈકોર્ટમાં રજૂ થઈ જશે, અને 10 દિવસમાં ફાઈનલ રિપોર્ટ આપી દેવો, છેલ્લો રિપોર્ટ આપવો. મને લાગે છે એમાં એમાં જે કોઈ તપાસ કરનાર ટીમ છે એ પણ એક સારી ટીમ છે, એડિશનલ ડીજી બનતા સુધી એનું નામ સુભાષ ત્રિવેદી છે, ઈ આઈ એમ નોટ ફોરગેટિંગ, તો એ પણ બહુ કુશળ ઓફિસર છે. અને બીજા પણ જે સાથે જે માણસો જે રાખ્યા છે એ બધા બધા ડિપાર્ટમેન્ટના છે. આમાં એક વસ્તુ છતાં મને એમ લાગે છે કે જે આપણે પ્રોસિક્યુશન અધિકારી હોય છે ગુજરાત સરકારના, અને ગાંધીનગર એમની ઓફિસ છે, ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, એમને પણ આમાં સીટમાં રાખવા જોઈતા હતા, જેથી પ્રોસિક્યુશનનો જ્યારે કેસ બને, પોલીસ ચાર્જશીટ બનાવે, ત્યારે એ ચાર્જશીટ બરાબર છે કે કેમ, એમાં દરેકને એનો જે રોલ હતો એ રોલ પ્રમાણે એને સજાની એ ભલા સજાની એમાં ભલામણ કરવામાં આવેલી છે કે કેમ, અથવા એમનું ચાર્જશીટમાં એમનું એ રીતે નામ આવેલું છે કે કેમ. આ જે બધી જે કાયદાકીય જે લૂપહોલ્સ છે એ તો જ એમાં પુરાય, અને તો જ એમાં કડકમાં કડક સજા થશે. આપણે જણાવ્યું એમ કે દરેક આ છેલ્લા 2-3 મહિનામાં જ 8-10 બનાવો નાના મોટા બધા બની ગયા છે. મોરબીનો તમે આપણે પુલનો દાખલો જુઓ, એમાં કેટલા, હવે એમાં જેટલી કેપેસિટી જે હતી, જેટલા જણને એક સાથે ઉભા રહેવાની જવાની જે પરવાનગી હતી, એના કરતા કેટલી ટિકિટો વધારાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ત્યારે હશે તપાસ થતી હોય ને ચૌહાણજી, તો પણ આ સમજમાં આવે. ચલો આવા લોકો જેમને પૈસા, આવા ગેમ ઝોન, આવી કોઈ પણ હોય પાર્ક હોય કે પછી કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં લોકો એન્ટરટેનમેન્ટ માટે કે જતા હોય ત્યાં તપાસ થાય રેગ્યુલર, તો પહેલા જ આવું કંઈક બનતા પહેલા આપણને ખ્યાલ આવી શકે. એટલે હું હું એમાં એ જ ઉમેરવા માંગુ છું કે આવા સ્ટ્રક્ચર માટેની, આવું ગેમિંગ ઝોન માટેની ત્યાં રેગ્યુલર ચેકિંગ થવું જોઈએ, દર મહિને, દર 2 મહિને. અને એ તો રેગ્યુલર ચેકિંગ તો ખરું જ, પ્લસ સરપ્રાઇઝ ચેકિંગ પણ થવું જોઈએ કે દર મહિનાની 1st તારીખથી 10th તારીખ સુધીમાં ચેકિંગ થશે, પણ એના પછી 19th તારીખ. સમય ખૂબ ઓછો છે આપણી પાસે, આવું સરપ્રાઇઝ ચેકિંગ, રેગ્યુલર ચેકિંગ ઘણી બધી આવી ઘટનાઓને થતી અટકાવી શકે છે. સોનલબેન, અંતે શું કહેશો, કાયદાકીય પ્રક્રિયા આમાં અંત સુધી શું થશે, કઈ કલમો લાગશે, કોણ કોણ પકડાશે, અને શું ખરેખર આ વખતે સરકાર એક કડક દાખલો બેસાડી શકશે? 100% કડક દાખલો બેસાડી શકશે. અને આમાં જે રીતે કીધું કે જે રીતે નિગ્લિજન્સી છે, અત્યારે હાલ તો અપરાધ મનુષ્યવતનો 304A લગાવવામાં આવી છે, પરંતુ એની અંદર પાછળથી પણ ઘણી બધી કલમો એડ થશે, કારણ કે જે રીતે સર્ટિફિકેશન એમને લીધું નથી, એટલે આની અંદર જે ખાલી અત્યારે જે પરિસ્થિતિ છે કે ગુમાસ્તા ધારા લો અને કોઈ બી બિઝનેસ ચાલુ કરી દો, હવે એના માટે પણ કદાચ નવી રીતની એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. અને એક વાત એ પણ કહેવા માંગીશ કે કદાચ નવાઈ લાગશે કે સિંધુ ભવનના
પંડલાસમાં ગઈકાલે રાતોરાત બીજો એક્ઝિટ ગેટ બનાવવામાં આવ્યો, એટલે ત્યાં પણ આવી ઘટના બની શકી હોત. ત્યાં પણ એક જ ગેટ એન્ટ્રી અને એન્ટ્રીનો અને એક્ઝિટનો એક જ ગેટ હતો, એક્ઝિટ ગેટ જ નહોતો. એટલે સેક્શન્સ પ્રમાણે અને આ વખતે 100% એક્શન્સ લેવાશે. હાઈકોર્ટે જે રીતે ચૌહાણજીએ પણ કીધું કે 2 દિવસમાં ઇન્ટ્રીમ રિપોર્ટ, 10 દિવસમાં ફાઇનલ રિપોર્ટ અને સસ્પેન્શન કરતા ડિસમિસની પણ કાર્યવાહી થશે. બીજી બધી પીઆઈઓ પણ લોકો કરી રહ્યા છે, બહુ જ મોટા પ્રમાણમાં છે અને એ પણ એક્શન્સ લેવાશે. અને આ વન પ્લસ ની વાત કરીને પણ એટલા માટે જ, કારણ કે હાઈકોર્ટે માત્ર ત્યાં આરએમસી નહીં પણ એએમસી અને એસએમસી નો પણ ઉધરો લીધો છે, અને એટલા જ માટે આ બધા જ એક્ટિવ થઈ ગયા છે. બધી જ જગ્યા ઉપર આ રીતે અત્યારે તપાસ થઈ રહી છે અને હવે કંઈક બને પહેલા અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પણ એ પણ જોજો સોનલબે કે અત્યારે ગેમ ઝોનમાં થયું છે ને, એટલે ખાલી માત્ર ગેમ ઝોનમાં થશે. પહેલા આપણે એક વાત કહી દઉં કે હાઈકોર્ટે પોતે પણ ઓબ્ઝર્વ કર્યું છે કે અમને સરકાર ઉપર કોઈ વિશ્વાસ નથી. સરકારી બિલકુલ 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 ગઈકાલે જ હાઈકોર્ટે આ સ્ટેટમેન્ટ હાઈકોર્ટ તરફથી જ આવ્યું હતું કે રાજ્યની મશીનરી પર એમને ભરોસો નથી. અને આ ખૂબ જ દુઃખદ બાબત આપણા સૌની માટે છે કે જે સવાલ આપણી સુરક્ષા ઉપર જ ઉભો કરે છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. સોનલબેન અને અંબાલાલ ચૌહાણજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દરેક વ્યક્તિની અત્યારે આશા એ જ છે કે આ રાજકોટ અગ્નિકાંડમાં જે નિર્દોષ લોકોના જીવ ગયા છે, એમના જે પણ આરોપીઓ છે, જે અધિકારીઓ છે, તેમને ન માત્ર સસ્પેન્શન, ન માત્ર બદલી, પણ એવી સજા આપવામાં આવે કે જે કોઈની હત્યા કરવા માટે આપવામાં આવતી હોય છે ને એ જ કલમો તેમની માટે લગાડવામાં આવે. લોકો અત્યારે ખૂબ જ રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. એની સાથે સાથે અત્યારે સરકાર પણ, તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. અને ત્યારે આપણે એ જ આશા રાખીએ છીએ કે સરકાર અને ન્યાય અને આ કાયદો, આ જે કાયદાકીય પ્રક્રિયા છે, એ તમામ આ લોકો કે જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જે પોતાના સ્વજનોના મૃતદેહને પણ ઓળખી નથી શકતા, એવા લોકોને ન્યાય અપાવે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.